છેલા દોઢેક વર્ષથી બોટાદ ગામની મહિલાને નારાયણ ગામે મજૂરી કામે બોલાવી અવારનવાર બળાત્કાર કરતા ત્રણ સાધુ ભક્તોને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી અમરેલી પોલીસ નારાયણ ગામે મહિલાની મજૂરી કામે બોલાવી અવારનવાર બળાત્કાર કરતા ત્રણ સાધુ ભગતો વિરુદ્ધ ગુનાઓ દાખલ કરી ગુનાઓના આરોપીઓને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી અમરેલી પોલીસ છેલ્લા દોઢેક દામનગર અમરેલી પોલીસ છેલ્લા દોઢેક વર્ષથી બોટાદ ગામની મહિલાને નારાયણનગર ગામે સતદેવીદાસના આશ્રમમાં મજૂર કામે અર્થે બોલાવી રૂમમાં ગેરકાયદેસર રાખી મહિલાને ઉપર ચોરીના ગુનામાં પકડાવી દેવાની ધમકી આપી અવારનવાર બોલાવી સતદેવીદાસ આશ્રમના સાધુ તથા સ્વામિનારાયણ મંદિર ગઢડાના બે સ્વામી ભગત અવારનવાર બળાત્કાર ગુજારતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પોલીસ અધિક્ષક શ્રી નિલીપરાય સાહેબના તથા નાયબ પોલીસ અધિક એમ એચ રાણા સાહેબની સૂચના અનન્વે દામનગર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીએલ પરમાર દ્વારા મજકુર મહિલા બેનની ફરિયાદ લઈ આરોપીઓએ આગોતરું કાવતરું રચી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા ઇરાદે મજકુર મહિલાને મજૂરી કામ અર્થે નારાયણનગર ગામે બોલાવી રૂમમાં રાખી મજકુર મહિલાની મરજી વિરુદ્ધ કોઈને કહેશે તો ચોરીના ગુનામાં પકડાવી દેવાની ધમકી આપી ત્રણેય આરોપીઓએ વારંવાર અલગ અલગ દિવસોમાં બોલાવી બળાત્કાર કરી ગુનામાં એકબીજાએ મદદગાર કરી ગુનો કરેલ હોય જે આરોપીઓ રઘુરામ ભગત રહે નારાયણ તાલુકો લાઠી અમરેલી રઘુરામ ભગત જગદીશ ભગત અને ભાવિશ ભગત જૂના સ્વામિનારાયણ મંદિર ગઢડા તાલુકો ગઢડા જિલ્લો બોટાદ વાળાઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં હાથ ધરેલ છે